तो मेहसाणा नगर पालिका विस्तार में पालिका हस्तक शहरीजनों ने पीवानु पानी पहुंचाड़ता अंडरग्राउंड 10 संप आवेला छे अने 28 ओवरहेड पानी नी टाकियो आवेली छे। तो शहरीजनों नी तरस छिपावता आ प्रसाधनों नी छेल्ला पौणा बे वर्षथी सफाई ज करवामां आवी नथी अने तेना कारणे शहरीजनों ने पीवानुं शुद्ध पानी आफवानी वात शहरीजनो साथे छेतरपिंडी लागी रही छे। जो के वर्षमां बे वार पाणीना संप अने टाकियो धोवाना नियमने खुद नगरपालिका ज भूली गई होय अने शहरीजनोने अशुद्ध पाणी पीवानो वारो आव्यो होय तेवुं लागी रह्युं छे। પાસેથી વેરો ઉઘરાવતી મહેસાણા નગરપાલિકા વેરો ઉઘરાવવામાં અવ્વલ નંબરે છે, પરંતુ પ્રાથમિક સેવા અને જરૂરિયાત કહી શકાય તેવું પીવાનું શુદ્ધ પાણી આપવામાં વામણી સાબિત થઈ રહી છે। નગરપાલિકાના નિયમ મુજબ વર્ષમાં બે વાર પાણીની ઓવરહેડ ટાંકીઓ અને અંડરગ્રાઉન્ડ સંપની સફાઈ કરવી જરૂરી છે, પરંતુ મહેસાણા પાલિકા વિસ્તારમાં આવેલા 10 અંડરગ્રાઉન્ડ સંપ અને 28 ઓવરહેડની પાણીની ટાંકીઓ પાલિકાએ પોણા બે વર્ષથી સફાઈ જ કરી નથી। આ વાત મહેસાણા ભારતીય જનતા પાર્ટીના નગરસેવક અને શહેર ભાજપ પ્રમુખ કૌશિક વ્યાસને ધ્યાને આવતા તેમણે લેખિત ફરિયાદ કરી છે। મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને એવી રજૂઆત કરી છે કે 2017ની સાલથી 21 મહિના થઈ ગયા છતાં પણ જે નગરપાલિકાની 28 ટાંકીઓ અને 10 સંપ જે છે એને જે સફાઈ કરવાનું જે કામ હોય છે, વર્ષમાં બે વખત સફાઈ કરતા હોય છે, એ સફાઈ કરવાનું જે કામ છે એનું કોઈ ટેન્ડરિંગ થયું નથી અને છેલ્લા કેટલા દિવસથી 21 મહિનાથી આવી કોઈ સફાઈની કામગીરી થઈ નથી। એટલા માટે અત્યારે ઉનાળાની સિઝન છે અને મહેસાણા શહેરમાં અલગ 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 જગ્યાએ ત્યાં ગંદા પાણીની એની રાડ પણ બહુ પડી છે, એટલે 21 મહિનાથી આ કામ ના થયું હોવાના કારણે મહેસાણા શહેરની પ્રજા બૂમોને રાડો પાડી રહી છે અને સફાઈ ના થવાના કારણે ફક્ત ને ફક્ત રોગચાળો થઈ જાય એવું લાગી રહ્યું છે। પોણા બે વર્ષથી પાણીના સંપ અને પાણીની ટાંકીઓ સફાઈ વિહોણા રહેતા શહેરીજનોને ગંદકીયુક્ત પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે, ત્યારે અડેધડ વહીવટના કારણે સફાઈ વિના રહી ગયેલી પાણીની ટાંકીઓ અને સંપ મુદ્દે પાલિકા ચીફ ઓફિસરનો રાજકીય નેતા જેવો જવાબ મળ્યો હતો। નગરપાલિકાની ટાંકીઓની સફાઈ આમ તો દર વર્ષે કરવામાં આવે છે ચોમાસા પહેલાં અને તેનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવેલું, તે માટે ટેન્ડર પર કરવામાં આવ્યું હતું। જાન્યુઆરી માસમાં ખર્ચ મંજૂર થયો સામાન્ય સભામાં, તે અન્વયે ફેબ્રુઆરીમાં ટેન્ડર કરવામાં આવ્યું હતું, તેમાં કોઈએ ટેન્ડર ન ભર્યું અને આચારસંહિતા લાગી ગઈ, તેથી આચારસંહિતા પૂર્ણ થયેથી ફરીથી ટેન્ડર કરી અને સફાઈની પ્રક્રિયા કરવામાં આવશે અને બે વર્ષ જેટલો સમય નથી થયો, 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ સામાન્ય સભામાં ખર્ચ મંજૂર ના થવાને કારણે અને આચારસંહિતા આવી જવાને કારણે થોડું ડીલે થયેલું છે, પણ તે કામગીરી તાત્કાલિક કરવામાં આવશે। આચારસંહિતા પૂર્ણ થયેથી લગભગ 15 દિવસમાં વર્ક ઓર્ડર આપી અને તાત્કાલિક કામ શરૂ કરવામાં આવશે। જો મહેસાણા નગરપાલિકા ચીફ ઓફિસરની વાત માનીએ તો ચોમાસા અગાઉ પાણીના સંપ અને ટાંકીઓની સફાઈ કરવામાં આવે છે, તો ગત ચોમાસું ગાળાને પણ 1 વર્ષ જેટલો સમય પૂર્ણ થવામાં આવ્યો હોય તો છતાં સફાઈ થઈ નથી। તો વળી બીજી તરફ ચૂંટણી આચારસંહિતાનું બહાનું પણ ચીફ ઓફિસર આગળ ધરી રહ્યા છે, તો પ્રશ્ન થાય છે કે શું ચૂંટણી અચાનક આવી ગઈ હતી? આમ મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોની સાથે વહીવટી કરતા ચીફ ઓફિસરની અણાવડત જ જવાબદાર હોવાનું લાગી રહ્યું છે અને આથી જ સફાઈ કર્યા વિનાની પાણીની ટાંકીઓ અને સંપમાંથી આવતા મહાવાનું પાણી શહેરીજનો પી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે। મય રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા।